કેમ છે મિત્રો, મજામાં? હવે આપણે આપણી ઇંગ્લિશની ગ્રામર બુકમાં ચેપ્ટર નંબર 10 જે આપેલો છે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વિશે સમજવાનું છે. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે તે ક્યાં વપરાય અને સિમ્પલ પ્રેઝન્ટ અને પ્રેઝન્ટ કન્ટિન્યુમાં શું ફેર છે? તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુ તે જગ્યાએ વપરાય કે જે ક્રિયા ચાલી રહી હોય. ધારો કે અત્યારે હું તમને સમજાવું છું, તો મારી સમજાવવાની ક્રિયા ચાલુ જ છે, તો આ ક્રિયા છે તેને પ્રેઝન્ટ કન્ટિન્યુ માં લઈ શકું. પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ તમને પેજ નંબર 37 પર આપેલો છે. જોઈએ શું આવે. તો કે આઈ એમ ટોકિંગ માય લંચ. હવે એનું સ્ટ્રક્ચર શું થાય? તો કે સૌથી પહેલા સબ્જેક્ટ, પછી એમ ઇઝ કે આર, પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકવાનું. એટલે કે પ્લે હોય તો એનું શું કરવાનું? પ્લેઇંગ. ટૂંકમાં બધા ક્રિયાપદની પાછળ આઈએનજી મૂકવાનું, એટલે ક્રિયાપદનું આઈએનજીનું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હવે એમ ઇઝ ને આર કોની કોની સાથે આવે? તો કે આઈ ની સાથે હંમેશા શું આવશે? તો કે એમ. હી શી ઇટ થર્ડ પર્સન હોય એની સાથે ઇઝ, અને બહુવચન એટલે કે યુ છે, ધેય છે, વી છે એની સાથે આર આવશે. હવે એકાદ એક્ઝામ્પલ જોઈએ. તો કે આઈ એમ ટોકિંગ માય ટેકિંગ માય લંચ. ટેકિંગ નોટ અ ટોકિંગ. હું મારું લંચ લઈ રહ્યો છું. લંચ એટલે કે બપોરનું ભોજન. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. બાળકો છે બહુવચન છે એટલે એની સાથે શું વપરાનું? તો કે આર. બાળકો છે એ પાર્કમાં રમી રહ્યા છે. ટીના થર્ડ પર્સન એક વચન છે એટલે કે ટી એની સાથે આવશે ઇફ. ટીના ઇઝ મેકિંગ ટી. ટીના છે તે ચા બનાવી રહી છે. તો મિત્રો, અહીં તમને નેક્સ્ટ સ્ટ્રક્ચર પણ આપેલા છે. ઇઝ આર ને એમ મેં તમને કહી દીધું કોની સાથે એમ વપરાય, કોની સાથે આર વપરાય, કોની સાથે ઇઝ વપરાય, પ્લસ ક્રિયાપદનું આઈએનજીનું રૂપ. હવે નેક્સ્ટ નેગેટિવ. હવે આનું નેગેટિવ વાક્ય હોય તો એના સ્ટ્રક્ચરમાં શું ફેર પડે? તો કે કાંઈ નહીં. એમ ઇઝ આર અને ક્રિયાપદના આઈએનજી વાળા રૂપની વચ્ચે નોટ મૂકી દો એટલે તમારું નેગેટિવ સેન્ટેન્સ થઈ જાય. બાકી કંઈ ફેર પડતો નથી. અને ક્વેશ્ચન ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યમાં સબ્જેક્ટની જગ્યાએ એમ ઇઝ આર લઈ લેવાના અને એમ ઇઝ આરની જગ્યાએ સબ્જેક્ટ. એટલે સબ્જેક્ટને એમ ઇઝ આર ક્રિયાપદની જગ્યા ફેરવી નાખો એટલે તમારો ઈ વાક્ય બની જાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો હવે આપણે નેક્સ્ટ પેજ 38 પર આવી જાય. ત્યાં પણ તમને યુઝીસ આપેલા છે તે જોઈ લઈએ. ઇટ એક્સપ્રેસ એન એક્શન ધેટ ગોઈંગ ઓન ઓર ઇઝ ઇન પ્રોસેસ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ. મેં કીધું એમ જ કે જે ક્રિયા વર્તમાનમાં ચાલી રહી હોય તેને દર્શાવવા માટે વાપરી શકાય પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. સેકન્ડ, ઇટ એક્સપ્રેસ એન એક્શન ટેકિંગ પ્લેસ એટ ધ પ્રેઝન્ટ ટાઈમ બટ નોટ નેસેસરી એટ ધ પ્રેઝન્ટ મુમેન્ટ. એક્ઝામ્પલ તરીકે વી આર લર્નિંગ કથક. અમે લોકો કથક શીખી રહ્યા છીએ. એક્સપ્રેસ કોઈ પણ એક્શન દર્શાવવા માટે, જે ચાલુ એક્શન છે તે દર્શાવવા માટે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનો ઉપયોગ કરી શકીએ. ઇટ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ અ પ્લાન ફ્યુચર ઇવેન્ટ. ઇન્ડિકેટ પ્લાન્ડ ફ્યુચર ઇવેન્ટ. જે પ્લાન થઈ ગઈ છે ઈ ઇવેન્ટ આપણે અત્યારે ભવિષ્યનો પ્લાન કરી રહ્યા છીએ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇંગ્લિશ શીખીશું. તો પ્લાન આપણે અત્યારે વર્તમાનમાં કરીએ છીએ. તો ઈ જે પ્લાન છે તે દર્શાવવા માટે તમારે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ ઉપયોગ કરી શકાય. આઈએનજી ફોર્મ ઓફ ધ વર્બ. પ્લેનું પ્લેઇંગ, ગોનું ગોઈંગ, કમનું કમિંગ, ગીવનું ગીવિંગ. તમને ફેર શું છે પ્લેઇંગ ને ગીવિંગ ને કમિંગ વચ્ચે? જોવો, હવે કેની પાછળથી તમે ઈ કાઢશો અને કેની પાછળથી તમે ઈ કાઢશો નહીં. જ્યારે છેલ્લો અક્ષર ઈ હોય અને એની આગળ ક્રિયાપદમાંથી કોઈ પણ વ્યંજન હોય તો ઈ કાઢી નાખવાનું.
જ્યારે પાછળ વાય હોય અને વાય ની આગળ કોઈ પણ સ્વર હોય, એટલે કે એ આઈ ઓ યુ હોય સ્વર, તો તેમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નહીં. ત્યારે પ્લે વાય એમનેમ રાખીને આઈએનજી લગાડવાનું. જ્યારે ઈ હોય વર્બ એન્ડ ઇન ઈ, તો આપણે ઈ ને કાઢી નાખવાનો, વાયમાં વાય નીકળશે નહીં. ઇન કેસ ઓફ સમ વર્બ ધ લાસ્ટ લેટર ઇઝ ડબલ, જ્યારે પાછળ બે હોય. સમ વર્બ ધ લાસ્ટ લેટર ઇઝ ડબલ, જો કટ છે તો કટ નું શું થઈ ગયું, કટી. પુટ છે તેનું શું થઈ ગયું, પુટી. બિંગ છે તો બિંગ માં એન ડબલ વાર થઈ ગયું. હમ આમાં જો એક સિમ્પલ છે કે જ્યારે છેલ્લે ટી છે અથવા એની છેલ્લો જે અક્ષર છે એની આગળ શું આપ્યો છે, તો કે સ્વર આપેલો છે. તો જે છેલ્લા અક્ષરની આગળ સ્વર હોય એવા ક્રિયાપદમાં તમારે ડબલ બેવડાવવાના અક્ષરને, છેલ્લો જે અક્ષર હોય એ બેવડાવીને પાછળ આઈએનજી લખવાના. ક્યારે, તો કે છેલ્લા અક્ષરની આગળ સ્વર હોય ત્યારે જ. નેક્સ્ટ, ઇન કેસ ઓફ વર્બ એન્ડિંગ ઇન આઈઈ વી ચેન્જ ધ આઈઈ ટુ વાય. આપણે ડાઈ આઈઈ હોય કોઈ પણ ક્રિયાપદની પાછળ આઈઈ બે સાથે હોય તો આપણે ઈ બે કાઢી નાખવાના અને એની જગ્યાએ શું કરવાનું, વાય મૂકીને પાછળ આઈએનજી લગાડવાનું. મિત્રો, આટલા તમને જે રૂલ્સ છે તે સમજાઈ ગયા હશે. તો હવે આપણે એક્સરસાઇઝ સોલ્વ કરીએ. ફર્સ્ટ, વી બ્લેન્ક અવર બેસ્ટ, બ્રેકેટ આપેલો છે ડૂ, વીની બહુવચન છે તો વીની સાથે શું આવે, તો કે આર આવે, તો કે આર અને ક્રિયાપદ પાછળ આઈએનજી લગાડી દે એટલે કે ડુઈંગ. ધ પોર્ટર બ્લેન્ક ધ લગેજ કેરી, તો કેરીનું શું થઈ જશે, કેરિંગ. પણ પોર્ટર એક વચન છે એટલે એની સાથે શું વાપરશું, ઇઝ. મેની ડોક્ટર્સ બહુવચન છે તો એની સાથે વાપરશું આર અને ટ્રીટનું ટ્રીટિંગ. ધ કોલેરા પેશન્ટ, આઈ બ્લેન્ક ઇન ટુ ધીસ પ્રોબ્લેમ, આઈ આઈની સાથે શું આવે, એમ અને લુકનું શું થઈ જશે, લુકિંગ. ધ પ્લાન બ્લેન્ક એટ વેરી હાઈ સ્પીડ, ધ પ્લાન બ્લેન્ક એટ અ વેરી હાઈ સ્પીડ. ફ્લાઇંગનું શું થાય, આઈએનજી લગાડી તો ફ્લાઇંગ, અને પ્લેન એક જ છે તો એક વચન સાથે શું આવશે, ઈ. ધ ડક બ્લેન્ક ઇન વોટર, ડક એક જ વચન છે તેની સાથે ઇઝ લગાડશું અને સ્વિંગ નું શું થશે, સ્વિમિંગ. નેક્સ્ટ પેજ પર 7, ધીસ ચિલ્ડ્રન બ્લેન્ક યોગા ક્લાસ રેગ્યુલરલી, ચિલ્ડ્રન એટલે કે બાળકો તો બહુવચન છે તો એની સાથે શું વપરાશે, આર અને અટેન્ડ નું શું થશે, અટેન્ડિંગ. યોર બુક્સ બ્લેન્ક ઓન ધ ડાઇનિંગ ટેબલ, પ્લીઝ પુટ ધેમ ઇન યોર બેગ, લાઈન શું થઈ જશે, લાઈંગ. અને બુક્સ છે તે બહુવચન છે તો શું આવશે, આર. હવે મિત્રો, તમે અહીંયા લાઈંગમાં જુઓ એલ આઈઈ છે, પાછળ આઈઈ છે, તો તમે આ રીતે પણ લખી શકો અથવા બીજી કઈ રીતે લખી શકો, તો કે એલ વાય આઈએન જી પણ લખી શકો. મેં અહીં તે લખેલું નથી, પરંતુ તમે ત્યાં એલ વાય આઈએન જી પણ લખી શકો. ધ સ્વિમિંગ કોચ ઇઝ બ્લેન્ક ઇન્સ્ટ્રક્શન ટુ ધ ચિલ્ડ્રન, સ્વિમિંગ કોચ કોઈ પણ એક જ છે તો એની સાથે શું આવશે, ઇઝ અને ગીવનું શું થશે, ગીવિંગ. ધ સ્ટુડન્ટ બ્લેન્ક ટુ ધ ટીચર અટેન્ટિવલી, લિસનનું શું થશે, તો કે લિસનિંગ. અને સ્ટુડન્ટનું શું થશે, આ સ્ટુડન્ટ બહુ વચન છે તો એની સાથે શું આવશે, આર. ઓકે, હવે મિત્રો એક્સરસાઇઝ નંબર 2 જોવો. લુક એટ ધીસ ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલ નીચે આપેલું છે, તમારે તેમાંથી વાક્ય બનાવવાના છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓર પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. હવે સિમ્પલ પ્રેઝન્ટ
અને પ્રેઝન્ટ કન્ટિન્યુ, સાદો વર્તમાન અને ચાલુ વર્તમાન ના વાક્ય કઈ રીતે બનાવશો તમે આ ટાઈમ ટેબલ માંથી જોઈને? તો શું કરવાનું? 6 AM, 6 વાગે શું થયું? તો કે બ્રશ અને સ્ટીક. તો 6 વાગે ઈ બ્રશ પોતાના દાંતમાં બ્રશ કરે છે. તો હવે આ વાક્ય આખું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. શું કરશું આપણે? તો કઈ રીતે બનશે તો જોવો. એટ 6 AM I am brushing my teeth. 6 વાગે હું મારા દાંત બ્રશ કરી રહ્યો છું. હવે 6:30 નું વાક્ય બનાવીએ તો શું થશે? એટ 6:30 AM I am taking breakfast. તો હવે તમારે જે ઉદાહરણનું વાક્ય છે એ જ પ્રમાણે બનાવવાનું છે, ખાલી વાક્ય ચેન્જ થશે. એટ પછી હવે આપણે 3rd નું કરી તો ત્યાં 6 ની જગ્યાએ શું કરશું? 7:30 AM પછી આઈ નું આઈ એમ, એમ નું એમ, એમ નમ અને ક્રિયા શું છે? તો કે ગો ટુ ધ સ્કૂલ. તો કે આઈ એમ ગોઈંગ ટુ ધ સ્કૂલ. જે ક્રિયાપદ હોય એની પાછળ ખાલી આઈએનજી લગાડીને વાક્ય એમ નમ રાખવાનું. નેક્સ્ટ 1 PM, તો કે એટ 1 PM આઈ એમ ટેકિંગ લંચ. નેક્સ્ટ એટ 8 PM આઈ એમ ટેકિંગ ડિનર. સામે જોઈએ 6:15 AM ટેક અ બાથ, તો કે એટ 6:15 AM આઈ એમ ટેકિંગ અ બાથ. 7 AM આઈ એમ ગેટિંગ રેડી ફોર ધ સ્કૂલ. એટ 10:30 AM આઈ એમ પ્લેઇંગ ઇન ગ્રાઉન્ડ. 5:30 PM એટ 5:30 PM આઈ એમ પ્લેઇંગ હોકી. એટ 9:30 PM આઈ એમ ડુઈંગ હોમવર્ક. તો આ ઓરલ પ્રેક્ટિસ માટે હતા. તો મિત્રો, તમે પણ એક વખત ક્રિયાપદમાં આઈએનજી નું રૂપ લગાડીને અને આગળ એમ લગાડીને વાક્ય બોલવાની ટ્રાય કરશો. સેન્ટેન્સ ફર્સ્ટ. આઈ ગો ફોર અ વોક એવરી ડે એટ 6 AM. એન્ડ સેકન્ડ ટુ, આઈ એમ ગોઈંગ ફોર અ વોક નાવ. હવે આ બે વાક્યમાં ફેર શું છે? પેલું વાક્ય છે તે સાદા વર્તમાનકાળનું છે, ખબર જ છે. જ્યારે બીજું છે એ સાદા વર્તમાનકાળનું નહીં પણ ચાલુ વર્તમાનકાળનું છે. આઈ ગો ફોર વોક એવરી ડે એ રોજ થતી ક્રિયા છે, કે હું રોજ સવારે 6 વાગે ચાલવા જાઉં છું. તો રોજબરોજ થતી ક્રિયા દર્શાવવી હોય તો આપણે કયો કાળ વાપરી? તો કે સાદો વર્તમાન. પરંતુ હું અત્યારે હાલી રહ્યો છું, અત્યારે ચાલી જ રહ્યો છે, તો આ છે કન્ટિન્યુ પ્રેઝન્ટ, એટલે કે ચાલુ વર્તમાનકાળ. તો હવે કેમ ખબર પડશે? તો જુઓ, સેન્ટેન્સ 1 ઇઝ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઇટ ડિસ્ક્રાઇબ ધ એક્શન ધેટ હેપન એવરી ડે. મેં કીધું કે જે એક્શન છે ચાલવાની એ રોજ અપ્લાય થાય છે. એઝ અ મેટર ઓફ હેબિટ, જે તમારી હેબિટ કહેવાય, કે જે તમે રોજબરોજની ક્રિયા કરો છો તે છે. તો તેને દર્શાવવા આપણે સિમ્પલ પ્રેઝન્ટ જ યુઝ કરી છીએ. સેન્ટેન્સ 2 ઇઝ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. બીજું વાક્ય છે તે ચાલુ વર્તમાનકાળનું છે. ઇટ ડિસ્ક્રાઇબ એન એક્શન ગોઈંગ ઓન ધેટ. અને ઈ શું ડિસ્ક્રાઇબ કરે છે, શું દર્શાવે? તો કે જે અત્યારે જે ક્રિયા ચાલી રહી છે, એની ક્રિયા છે એ અત્યારે ચાલી રહી છે. રોજ થતી હોય એવી જરૂરી નથી, પણ અત્યારે હાલમાં થાય છે. તો તે દર્શાવવા પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ વપરાય છે. નેક્સ્ટ એક્સરસાઇઝ નંબર 6 પર આવી જઈએ તો એની પહેલા તમને એક બોક્સ આપેલું છે તે એક જોઈ લો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વી વર્ડ લાઈક યુઝવલી, જનરલી, ઓલવેઝ, સમટાઈમ્સ, એવરી ડે, ઓફન, એક્સેટ્રા. આ બધા છે અધર વર્ડ છે, કી વર્ડ છે, કે જો વાક્યની પાછળ આટલા શબ્દ હોય તો એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય છે એમ મનાય. વિથ પ્રેઝન્ટ કન્ટિન્યુ, જ્યારે ચાલુ વર્તમાનકાળમાં પાછળ કેવા વર્ડ વપરાય છે? તો કે નાવ, ટુડે, એક્સેટ્રા. સમજાણું? સાદા વર્તમાનકાળમાં યુઝવલી, જનરલી, ઓલવેઝ, સમટાઈમ્સ, એવરી ડે અને ઓફન જેવા શબ્દ વપરાય છે, જ્યારે પ્રેઝન્ટ કન્ટિન્યુમાં નાવ અને ટુડે જેવા વર્ડ વપરાય છે. તો હવે આ બંને ટેન્સની મિક્સ બ્લેન્ક્સ આપેલી છે જે આપણે સોલ્વ કરવાની છે. ફર્સ્ટ, ઈટ બ્લેન્ક હેવીલી નાવ. નાવ કેમાં આવે? ઉપર જ જોયું. તો કે કન્ટિન્યુમાં આવે તો આપણે શું લખશું? ઇટ ઇઝ રેઇનિંગ. આઈએનજી વાળું રૂપ મૂકશું અને આગળ શું મૂકશું? ઇઝ. નેક્સ્ટ, માય મધર બ્લેન્ક જમ્પ્સ એન્ડ
પિકલ્સ એટ હોમ. મારી મધર બનાવે છે. મિત્રો, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો શું લખશું આપણે? પ્રિપેર. પાછળ થર્ડ પર્સન છે એટલે આપણે પ્રિપેર ક્રિયાપદની પાછળ એસ લગાવશું. નેક્સ્ટ, ઈટ બ્લેન્ક હેવીલી ઇન જુલાઈ એન્ડ ઓગસ્ટ. જુલાઈ ને ઓગસ્ટમાં સૌથી વધારે વરસાદ પડે છે, પણ એ દર વર્ષે પડે છે. દર વર્ષે થતી ક્રિયા છે, તો દર વર્ષે જે રેગ્યુલરલી ક્રિયા થાય તે દર્શાવવા શું વપરાય? તો કે સિમ્પલ પાસ્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પાસ્ટ તો ભૂતકાળ થઈ જાય, તો સિમ્પલ પ્રેઝન્ટ ચાલુ વર્તમાનકાળ ન વપરાય, ત્યાં સાદો જ વર્તમાનકાળ વપરાય. તો રેઇનનું શું થઈ જશે? રેઇન. ટુડે શી બ્લેન્ક મિક્સ ફ્રૂટ જામ. આજે, ટુડે, આજે, ટુડે આગળ આવ્યું છે જે વર્તમાનકાળ દર્શાવે છે, પણ કયો દર્શાવે છે? તો કે ચાલુ વર્તમાનકાળનો કીવર્ડ છે. તો ત્યાં શું આપણે લખશું? થર્ડ પર્સન છે એટલે એની સાથે ઇઝ વાપરશું, અને પ્રિપેરનું શું કરશું? પ્રિપેરિંગ. ફિફ્થ, ટુડે આઈ બ્લેન્ક અ કપ કેપ બીકોઝ આઈ હેવ અ કોલ્ડ. હવે ટુડે આવ્યું છે એટલે સિમ્પલ તો છે નહીં, કન્ટિન્યુ પ્રેઝન્ટ છે, તો આઈની સાથે એમ અને વિયરનું શું કરશું? વિયર રીમ. આઈ બ્લેન્ક વિથ યુ ઓન સમ ઓફ ધીસ પોઈન્ટ નોટ એગ્રી. તો આઈની સાથે એમ વાપરશું, આઈ એમ નોટ વિથ યુ ઓન સમ ઓફ ધીસ પોઈન્ટ નોટ એગ્રી. મારે જગ્યા નથી એટલે નથી લખ્યું, પણ તમે ત્યાં સંભાળી દેજો. આઈ એમ નોટ એગ્રી વિથ યુ ઓન સમ ઓફ ધીસ પોઈન્ટ. અહીંયા એગ્રીઝ કેમ નહીં આવે? તો કે આઈ છે, જયારે પેલો પુરુષ આઈ હોય ત્યારે એની સાથે ઈ કે ઈએસ વપરાય નહીં, ક્રિયાપદનું મૂળ રૂપ એમને જ દે. ગમે ત્યારે ગમે એ બ્લેન્ક સોલ્વ કરો ત્યારે ક્રિયાપદના જે બધા રૂલ્સ છે બધા જ કારણે તે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ, યુઝવલી. યુઝવલી કેની સાથે આવે? સિમ્પલ પ્રેઝન્ટ, સાદા વર્તમાનકાળ સાથે. તો હવે નોટ વાળું વાક્ય બનાવું, તો સાદા વર્તમાનકાળમાં નોટ વાળું વાક્ય બનાવવું હોય તો આપણે ડુ કે ડઝ લેતા હતા, તો આઈ છે તો અહીં શું આવશે? ડુ નોટ એન્જોય વેસ્ટર્ન મ્યુઝિક. નેક્સ્ટ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ. સાદો વર્તમાનકાળ છે, યુ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ એમનેમ અન્ડરસ્ટેન્ડ. યુ હેવ મેડ એન એક્સિલન્ટ ટર્ન ટ્યુન. આઈ બ્લેન્ક ધ સોંગ વેરી મચ. આઈ એમ એન્જોઈંગ. જે એક્સિલન્ટ ટ્યુન એનો જે એને બનાવેલો છે, અને હું અત્યારે આ જે ટોન છે, ટ્યુન છે, તે એને માણી રહી છું. તો માણી રહી છે, હજી ક્રિયા ચાલુ છે વર્તમાનમાં, તો એને દર્શાવવા આપણે કયો કાળ વપરાય? તો કે ચાલુ વર્તમાન કાળ. ક્રિયા ચાલુ છે, કઈ ક્રિયા? તો કઈ સોંગને માણવાની ક્રિયા. તો શું આવશે આઈની સાથે એમ ને એન્જોયની પાછળ શું લાગશે? આઈએનજી. તો કે એન્જોયિંગ. રીચા બ્લેન્ક લાઈ યુઝવલી. સિમ્પલ પાસ્ટ ખબર પડી જાય, યુઝવલી છે એટલે, અને નોટ વાળું વાક્ય છે, તો રીચા થર્ડ પર્સન છે, તો એની સાથે લખશું ડઝ નોટ ટેલ. ઇલેવન જે છે એ કેન્સલ કરવાનું છે, એ પછી આપણે જયારે મળશું ક્લાસમાં ત્યારે હું તમને સમજાવીશ કે શું કામ એને કેન્સલ કરેલું છે. તો હવે નેક્સ્ટ તમે આવી જાઓ ટ્વેલ્થ. આઈ બ્લેન્ક ધેટ હર પર્ફોમન્સ વિલ ઇમ્પ્રુવ વિથ ટાઈમ. મને લાગે છે કે એનું પર્ફોમન્સ છે તે ટાઈમ સાથે તેનામાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જશે. તો આ સાદો વર્તમાનકાળ છે, તો બિલીવ નું બિલીવ શું થશે? એમનેમ રહેશે, કોઈ ફેરફાર થશે નહીં. બેબીઝ બ્લેન્ક વેન ધેય બ્લેન્ક હંગરી. બેબીઝ બહુવચન છે, બેબી છે તે ક્રાઇંગ, તે રોવે છે જ્યારે તે ભૂખ્યા થાય છે. તો કે બેબીઝ આર ક્રાઇંગ વેન ધેય આર હંગરી. બેમાં બહુવચન છે એટલે શું આવશે? આર જ આવશે. નેક્સ્ટ, વાય ઇઝ બેબી ક્રાઇંગ. અહીં એક વચન છે, બેબી તમને બ્રેકેટમાં આપેલું છે, જયારે બેબીઝ હોય તો બહુ વચન, પણ એક જ બેબી છે તો એક વચન, તો ત્યારે આર ની જગ્યાએ આપણે શું મૂકશું? ઇઝ. બાકી એમ નમ, વાય ઇઝ બેબી ક્રાઇંગ, ઇઝ ઇટ હંગરી? ક્વેશ્ચન પૂછ્યું છે.
તો ઈટ છે એની આગળ શું મૂકશું ઈ શું તે ભૂખ્યું થયું છે નેક્સ્ટ ઇફ આઈ ડુ નોટ નો ધ મીનિંગ ઓફ વર્ડ આઈ ઇમિડિયેટલી લુકિંગ અપ ડિક્શનરી પેલું છે એ સાદો વર્તમાન કાળ છે કે જો મને આ શબ્દનો મીનિંગ ના ખબર હોય તો આપણે લખશું ડુ નોટ નો એટલે સાદો વર્તમાન કાળ તો એ તો શું કરે છે તો કે હું તરત જ ડાયરીમાં તેનો મીનિંગ જોઉં છું તો તરત જ થાય છે ક્રિયા ચાલુ થઈ જાય છે તો આપણે ત્યાં લખશું ચાલુ વર્તમાન કાળ તો લુકનું શું લખશું લુકિંગ તો મિત્રો અહીં આપણી બ્લેન્ક કમ્પ્લીટ થાય છે અને આ ટેન્સ પણ આપણો કમ્પ્લીટ થાય છે આ જ વિડીયોમાંથી જોઈને તમે બધી બ્લેન્ક્સ પણ લખી લેશો બુક્સમાં ઓકે થેન્ક યુ